જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં આજે આપણે પ્રકરણ 5 જોઈશું. ચટક ચટક. ચટક એટલે ચકલી, ચકલી ચકલી. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં અહીં એક બાળક છે અને ચકલી છે. મનુષ્ય માત્રને પશુ પંખીઓ કોને ન ગમતા હોય? દરેકને ગમતા હોય છે, દરેક જીવ માત્રને ગમે છે. અહીં એક બાળક ચકલી સાથે વાત કરે છે, તો એ આપણે આ કાવ્યમાં જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. ચટક ચટક રે ચટક, ચકલી ચકલી હે ચકલી રે ચકલી, ચીમ ચીવ કુંજસી ત્વમ વિહગ. વિહગ એટલે કે પક્ષી, ત્વમ એટલે કે તું, વિહગ એટલે પક્ષી. હે પક્ષી, ત્વમ એટલે કે તું, ચીવ ચીવ એટલે કે ચી ચી, ઉંજસી એટલે કે બોલે છે. હે પક્ષી, તું ચી ચી બોલે છે. નીડે, નીડે એટલે કે માળો. પરીક્ષામાં એક વાક્યમાં પણ પૂછાઈ શકે અને વિકલ્પોમાં પણ પૂછાઈ શકે કે ભાઈ નીડે શબ્દનો શું અર્થ થાય. તો અહીં આપણે જોઈએ કે નિવસસી એટલે રહે છે, સુખેન એટલે સુખેથી, ડયસે એટલે ઉડે છે. તું ક્યાં રહે છે? તો નીડે નિવસસી એટલે કે તું માળામાં રહે છે, અને સુખેન ડયસી એટલે કે સુખેથી તું ઉડે છે. ડયસે એટલે કે ઉડવું, સુખેથી ઉડે છે. તું માળામાં રહે છે અને સુખેથી ઉડે છે. ખાદસી એટલે કે ખાય છે, પણ શું ખાય છે? તો કે મધુરાણી એટલે કે મધુર, ફલાની એટલે કે ફળો, મધુર ફળો ખાય છે. તું મધુર ફળો ખાય છે. અને આગળ જોઈએ તો વિહરસી વિમલે. વિમલ એટલે કેવું? તો કે સ્વચ્છ. વિમલ એટલે સ્વચ્છ, સ્વચ્છ. અને વિપુલે એટલે કે વિશાળ. તું સ્વચ્છ અને વિશાળ ગગને એટલે કે આકાશમાં, વિહરસી એટલે કે વિહરે છે. તું સ્વચ્છ અને વિશાળ આકાશમાં વિહરે છે. અને નાસ્તિ જનઃ ખલુ વારયતિ. ખલુ એટલે કે ખરેખર, ખરેખર તને રોકનાર નાસ્તિ જનઃ. વારયિતા, વારયિતા એટલે કે રોકનાર. ખલુ એટલે ખરેખર, ખરેખર. વારયિતા એટલે તને રોકનાર નાસ્તિ જનઃ, કોઈ જ લોકો નથી.